dear students today we are going to discuss about the poem of standard 11 unit 3 read 2 the title of the poem is woodman spare that tree in this poem the poet presents his emotional attachment for the old oak tree let's see the poem the first stanza woodman spare that tree touch not a single bough

ટચ અ સિંગલ બાવ ડુ નોટ ટચ અ સિંગલ બ્રાન્ચ ઓફ અ ટ્રી એટલે કે વૃક્ષની એક પણ ડાળીને તું સ્પર્શ ના કરીશ અડકીશ નહીં ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી યુથ યુથ એટલે યુવાનીના દિવસોમાં અથવા તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે બાળપણના દિવસોમાં ઇટ શેલ્ટર્ડ શેલ્ટર્ડ દેટ મીન્સ પ્રોટેક્ટ આશરો આપેલો છે અથવા તો રક્ષણ કરેલું છે એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ યુવાનીના દિવસોમાં આ વૃક્ષે મને આશરો આપેલો છે અથવા તો મારું રક્ષણ કરેલું છે એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ અને હવે હું તેને તેનું રક્ષણ કરીશ તેને બચાવીશ ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ દેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ધાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ ઇટ વોઝ માય ફોર ફાધર્સ ફોર ફાધર્સ દેટ મીન્સ એન્સેસ્ટર્સ एमसेस्टर्स ए पूर्वजों बाप दादाओ प्लेस इिज कोट 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 नो अर्थ बेड खाटलो पलंग धेर वुडमेन लेट इट स्टेड धाय धाय मींस योर तारी एक्स एटाड़ी शेल हार्म नॉट एट के आ वृक्ष करे विनती करे कठियारा ने कि वृक्ष ने ना कापीश। તો એ કહે છે કે એ વૃક્ષ ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ દેટ પ્લેસ્ટ ઇટ નિયર હિઝ કોટ એટલે આ અમારા પૂર્વજો દ્વારા તેમના પલંગની નીચે પલંગની બાજુમાં અથવા તો ખાટલાની બાજુમાં તેમના દ્વારા આ વૃક્ષને વાવવામાં આવેલું છે ધેર વુડમેન લેટીસ્ટાઈન અને પૂર્વજો દ્વારા વાવવામાં આવેલા આ વૃક્ષને હે કઠિયારા તું ત્યાં જ રહેવા દે તેને તું કાપીશ નહીં ધાય એક્સ્ટ્રા શેલ હાર્મ ઇટ નોટ ધાય એટલે કે તારી કુહાડીના ઘાથી તેને તું નુકસાન ન પહોંચાડીશ એટલે અહીં આગળ જે પોએમ પોએટ છે જે કવિ છે એ કઠિયારાને વિનંતી કરે છે કે આ વૃક્ષ તેમના પૂર્વજો દ્વારા વાવવામાં આવેલું હોવાથી એ વૃક્ષને તેની કુહાડીના ઘાથી નુકસાન ન પહોંચાડીશ દેટ ઓલ્ડ ફેમિલીયર ટ્રી હુઝ ગ્લોરી રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ વુટ ઇઝ ધાઉ હ્યુ ઇ ટાઉન દેટ ઓલ્ડ ફેમિલિયર ફેમિલિયર એટલે જાણીતું glory glory ગ્લોરીનો અર્થ થાય કીર્તિ એન્ડ રિનોન રિનોન રિનોનનો અર્થ પણ અહીંયા આગળ ગ્લોરીના અર્થમાં જ લેવામાં આવેલું છે કે જેની ખ્યાતિ પ્રસિદ્ધિ આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી જમીન અને દરિયા સુધી ફેલાયેલી છે એન્ડ વુડસ્ટ ધાઉ ધાવ મીન્સ યુ હ્યુ ઇટ ડાઉન હ્યુ એટલે કાપી નાખવું ધેટ ઓલ્ડ ફેમિલીઅ ટ્રી એટલે કે એ વૃક્ષ કે તે ખૂબ જ જૂનું અને જાણીતું વૃક્ષ છે કે જેની ખ્યાતિ અને કીર્તિ ચારેય તરફ ફેલાયેલી છે લેન્ડ એન્ડ સી એટલે કે ચારેય તરફ ફેલાયેલી છે એન્ડ વુડસ્ટ ધાવ હ્યુ ઇટ ડાઉન જેની કીર્તિ અને પ્રસિદ્ધિ જે ચારેય તરફ પ્રસરેલા છે તેને તું શું કાપી નાખીશ તો અહીંયા આગળ કઠિયારાને તે વિનંતી કરે છે કે તે વૃક્ષ એ ખૂબ જ જૂનું છે અને તેની ખ્યાતિ એ ચારેય તરફ ફેલાયેલી હોવાથી તેને તું કાપીશ નહીં વુડમેન ફોર બેડ ધાઈ સ્ટ્રોક કટ નોટ ઇટ્સ અર્થ ઓ સ્પેર ધેટ એજેડ ઓક નાવ ટાવરિંગ ટુ ધ સ્કાયઝ વુડ મેન હે કઠિયારા ફોર બેર મીન્સ કંટ્રોલ અંકુશ મારા ધાઈ સ્ટ્રોક સ્ટ્રોક અહીં આગળ એનો અર્થ થશે ઘા કટ નોટ ઈટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ અર્થ બાઉન્ડ ટાઈઝ અર્થ એટલે પૃથ્વી બાઉન્ડ એટલે કે જકડી રાખેલા ટાઈઝ એટલે એનો અર્થ થાય કે વૃક્ષના મૂળિયા ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાયઝ હે કઠિયારા તારી કુહાડીના જે ઘા છે તેને તું અંકુશમાં રાખ કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ટાઇઝ એટલે કે ડુ નોટ કટ ઇટ્સ અર્થ બાઉન્ટાઇઝ તેના જે મૂળિયા છે વૃક્ષના જે મૂળિયા છે તેને તું કાપીશ નહીં ઓ સ્પેર દેટ એજેડ ઓક નાવ ટવરિંગ ટુ ધ સ્કાયઝ એટલે જે આકાશને એટલે જે ઊંચાઈમાં ખૂબ જ વધી ગયું છે ખૂબ જ ઊંચું આ ઘટાદાર વૃક્ષ જે છે એ એજેડ ખૂબ જ જૂનું આ એ જેડ ઓક નામનું જે વૃક્ષ છે તેને તું છોડી દે તેને તું કાપીશ નહીં વેન બટ એન આઇડલ બોય આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ઇન ઓલ ધેર ગશિંગ હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેટ વેન બટ એન આઇડલ બોય આઇડલ બોય મીન્સ અહીંયા આગળ આઇડલનો અર્થ થશે ફ્રી કોઈ પણ કામ વિનાનું આપણે બાળપણમાં કોઈ પણ કામ નથી હોતું એટલે જ્યારે કવિ એ પોતાના બાળપણના દિવસો યાદ કરે છે ત્યારે કહે છે કે જ્યારે એ નાના હતા તે વખતે કોઈ પણ કામ નહોતું ત્યારે આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ગ્રેટફુલ તેનો કૃતજ્ઞ છાયડો મેં માણેલો છે ઇન ઓલ ધેર ગશિંગ ગશિંગનો અર્થ થાય ઓવરફ્લોઇંગ ભેર આનંદ હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ એટલે કે એના છાયડામાં તેમના તમામ ઉમળકાભેર આનંદથી મારી બહેનો પણ આ વૃક્ષ નીચે રમેલી છે તેથી આ વૃક્ષ એ ઘણી બધી યાદો એની સાથે આ કવિની જોડાયેલી છે હિયર ધ પોઈટ્સ ઇમોશનલ એટેચમેન્ટ ઇઝ પ્રેઝન્ટેડ માય મધર કિસ્ટ મી હિયર માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ ફર ગીવ ધીઝ ફુલિશ બટ લેટ દેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ માય મધર કિસ્ટ મી હિયર મારી મમ્મીએ મને અહીંયા ચુંબન કર્યું હતું માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ મારા પિતાએ મારો હાથ દાબ્યો હતો ફરગીવ ધીસ ફૂલિશ ટીયર ફરગીવ એટલે માફ કરી દેવું પાર્ડન માફ કરી દેવું ધીસ ફૂલિશ ટીયર આ મૂર્ખામી ભર્યા જે આંસુઓ છે તેને તું માફ કરી દે બટ લેટ દેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ પણ આ વયો વૃદ્ધ અથવા તો જૂના ઓક વૃક્ષને તું ત્યાં જ રહેવા દે તો કવિનો જે ભાવનાત્મક જે સંબંધ છે આ વૃક્ષ સાથેનો તે આ કવિતાની અંદર દર્શાવવામાં આવેલો છે